પાટણના સરદાર પટેલ માર્કેટ યાર્ડ ખાતે હાલમાં રાયડાના બમ્પર આવક થઈ રહી છે, તો રાયડાની આવકની સાથે ખેડૂતોએ પણ પોષણક્ષમ ભાવ મળી રહેતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લામાં રવિ સિઝન દરમિયાન મોટા ભાગના ખેડૂતોએ પોતાના ખેતરમાં રાયડાનું વાવેતર કર્યું હતું, ત્યારે હવે ખેતી ઉપજનો રાયડાનો માલ ખેડૂત વેચાણ અર્થે પાટણના સરદાર પટેલ માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે. હાલમાં યાર્ડ ખાતે રાયડાના માલની સારી એવી આવક થઈ રહી છે, તો તેની સામે ખેડૂતોને પણ એક મણના ભાવ પ્રમાણે 1070 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે રાયડાના તેઓને સારા ભાવ મળવા પામ્યા છે, જેને લઈને તેઓમાં આનંદ સરસ્વતી તાલુકાના વધાસર ગામથી રાયડું વેચવા આવ્યા છે. 35 બોરી લઈ 1070 માં રાયડો ગયો છે. રાયડો પ્રમાણે ભાવ સારો મળ્યો છે, ખોટું ના કહેવાય, ખોટું ના કહેવાય. હા, દર વર્ષ કરતાં સારું છે. રાયડાનું શું ખર્ચો પાછળ આગેલો ખર્ચો ઓછો એટલે એનો ભાવ આ વર્ષે પોહાય, બાકી બીજી ખેતી ના પોહાય. બજાર સમિતિ પાટણમાં રાજીનું કામકાજ તારીખ 25 એટલે કે આવતીકાલથી 1/4 સુધી બંધ રહેશે. 2 તારીખથી હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. હાલમાં સારી એવી આવકો થવા પામેલ છે. રાયડો, એરંડા, ઘઉં તેમજ જીરાના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને ખેડૂતો ખુશખુશાલ હોય છે. હાલમાં માર્ચ એન્ડિંગ હોવાથી હરાજી અને નાણાકીય વ્યવહારોના કામકાજ અર્થે 25 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન માર્કેટ યાર્ડ બંધ રહેવાનું હોય. ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ વેચવા માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા, તો આ સાથે જ 1 સપ્તાહ બાદ જ્યારે યાર્ડ શરૂ થશે ત્યારે પણ ખેડૂતોને સારા ભાવ મળશે તેવું ખેડૂતોનું માનવું છે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ.